नमो नमः। विषय संस्कृतम्। धोरण 9, पाठ नंबर 7, संहति ही कार्य साधिका। संहति नो अर्थ थाय छे मित्रों संगठन। कार्य साधिका एटले के जे संगठन नी शक्ति छे एनाथी आपणा कार्य छे बधा सिद्ध थाय छे। मित्रों आजे चेप्टर जे नारायण पंडिते जे छे आमा खूब ज सरस मजानी रीते मुकेलू छे, एनो ग्रंथ तो आपणने खबर ज छे, हितोपदेश। तो एनी अंदर मित्रों आमा आपणने ए शीखवाडवामां आव्युं के भाई युनिटी थी काम करवुं जोईए, एकता थी काम करवुं जोईए, बधाए भेगा मळीने काम करवुं जोईए। जो बधाए भेगा मळीने काम करीशुं तो ए आपणुं काम छे 100% सरखुं थशे। तो मित्रों एवं ज सरस मजानुं चेप्टर छे जेनी अंदर पशुओं पक्षीओने आवरी लई अने हितोपदेशनी अंदर घणी बधी वार्ताओ मूकेली छे, जेमांथी आपणने बोध आपनारी एक वार्ता छे आ चेप्टरनी अंदर प्रस्तुत छे। आनी अंदर कबूतर छे, कागड़ो छे, ઉંદર છે, એ લોકોના જૂથ છે, હન્ટર છે મતલબ કે શિકારી છે, અને લોભ ન કરવો જોઈએ, લોભ કરવાથી શું થાય છે, આ બધી બાબતો છે મિત્રો આપણને આ ચેપ્ટરની અંદર વર્ણવવામાં આવેલી છે। એકદમ સરસ મજાનું ચેપ્ટર છે। અને ભાઈ પ્રાણીઓને જોવા કોને ન ગમે, તમે અત્યારે જે ચિત્રો જોઈ જઈ શકો છો આવા બધા પ્રાણીઓ જે છે એ બધાની ચર્ચા કરેલી છે। હે આપણને કાર્ટૂન જોવા તો ગમતા જ હોય ને, તો એવું સરસ મજાનું ચેપ્ટર છે। તો આવો નિહાળીએ, પહેલા આપણે સંસ્કૃતમાં લાઈન બોલશું અને એ જ લાઈનનું પછી આપણે ગુજરાતી જોતા જઈશું। અસ્તિ ગોદાવરી તીરે વિશાલ સાલમલી તરુહુ। અસ્તિ ગોદાવરી નદીના કિનારે। કયા નદીના કિનારે? ગોદાવરી નદીના કિનારે એક વિશાળ સીમડાનું ઝાડ હતું। શેનું ઝાડ હતું મિત્રો? સીમડાનું, સીમડાનું વૃક્ષ હતું। કયા નદીના કિનારે? તો કે ભાઈ ગોદાવરી નદીના કિનારે। તો બીજી લાઈન શું કીધી મિત્રો? કે છે વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસંતિ। શું વાત કરી કે ભાઈ જુદા જુદા દેશોમાંથી એટલે જુદા જુદા સ્થાનેથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા। ત્યાં એટલે ક્યાં મિત્રો? તો કે જે સાલમળી એટલે કે તમે જે સીમડાનું વૃક્ષ જોવો છો મિત્રો, ત્યાં જ ઘણા બધા પક્ષીઓ છે બીજા બીજા સ્થાનેથી આવી અને ત્યાં રાતના નિવાસ કરતા હતા। તો મિત્રો આગળની લાઈનમાં શું કીધું? તે શું લઘુપતનક નામના વાયશઃ અપિ એકદમઃ આસીત। ભાઈ તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો। બરાબર, શું વાત કરી? ગોદાવરી નદી, ત્યાં સીમડાનું ઝાડ, ઈ ઝાડમાં ઘણા બધા પક્ષીઓ અને એમાં એક લઘુપતનક નામનો કાગડો પણ હતો। મિત્રો તમે કાગડા વિશે આની પહેલા તમે વાકેફ થઈ ગયા છો, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે। આની અંદર તમે કાગડાથી વાકેફ થઈ ગયા, જે છોકરી સૂતી હોય ત્યારે એમ કહે છે કે એ કાગડા તું તારો આ કર્કશ કંઠ છે એ રેવા દે। બરાબર, તો એ જ શબ્દ આવ્યો પ્રો વાયશઃ। હવે આગળ એને પછીની લાઈનમાં કીધું શું કે છે? અથ કદાચિત પ્રભાત કાલે શવાયસઃ કૃતાંતમ દ્વિતીય ઇવ અટંતમ વ્યાધમ અપશ્યત। શું કહે છે? હવે એકવાર, કયા વાર? હવે એકવાર સવારના સમયે તે કાગડાએ કૃતાંતમ એટલે કે બીજા એવા એક યમરાજને ફરતા એક પારધીને જોયો। કોને જોયો મિત્રો? પારધીને। એટલે શું થયું કે ભાઈ સવારના સમયે એને જોયું તો એક સરસ મજાનો ભાઈ હે ને, સરસ મજાનો જોઈને પારધી ન હોય, એ પારધી છે ને એને સવારના સમયે જોયો। કોણે જોયો? તો કે કાગડાએ। પણ પારધી કેવો? તો કે યમરાજના રૂપ જેવો, કારણ કે મિત્રો યમરાજે આપણા બધાના પ્રાણ હરી લે છે, એવી રીતે આ જે પક્ષીઓના પણ પ્રાણ છે એ બધો પારધી હણી લેતો, એટલે કે બીજા યમરાજના રૂપ જેવા એક પારધીને એણે જોયો। પછી એને આગળની વાત કરી કે તમવલોક્ય સહ ચિંતયત અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ। શું એને વાત કરી કે છે ભાઈ તેણે જોઈને, તેણે વિચાર્યું એટલે કે પારધીને જોઈને કાગડાએ વિચાર્યું, શું વિચાર્યું? અદ્ય આજે સવારના સમયમાં જ અશુભ દર્શન થયું। એટલે આ હવારનાપુરમાં કોનું મોઢું જોવાઈ ગયું? આપણે બધા કહેતા હોય ને કે આપણો દિવસ ખરાબ જતો હોય તો ક્યારેક આપણે કહે કે આજ હવારના મેં કોનું મોઢું જોયું હતું, મારો દિવસ આજનો ખરાબ થઈ છે। કેટલાય વ્યક્તિના મોઢા જોવાથી ભાઈ દિવસમાં જમવાનું નથી મળતું, હે કેટલાય વ્યક્તિઓનું આપણને મોઢું જોવાઈ ગયું તો આખા દિવસ આપણને એમ થાય કે આ દિવસ જાહે ક્યારે। બરાબર, તો આ એમ કે છે કે કાગડો કે છે કે હવાર હવારમાં કોના દર્શન થઈ ગયા? અશુભ દર્શન થઈ ગયા। તો એને આગળ વાત કરી શું કે છે? ન જાને કિમ અભિપ્રેતમ દર્શયિષ્યતિ ઇતિ વિચિંત્ય સહ વ્યાકુલઃ સંજાતઃ।
શું વાત કરી, મને ખબર નથી કે આ ન ઈચ્છેલું આજે આપણને શું દેખાડશે, બરાબર એમ વિચારી અને તે વ્યગ્ર થઈ ગયો, આકુળ અને વ્યાકુળ થઈ ગયો. કોણ આકુળ વ્યાકુળ થઈ ગયો મિત્રો? તો કે છે કાગડો, કે છે આજનો દિવસ મારો કેવો જશે, આનું મોઢું જોઈ લીધું છે તો આજના દિવસમાં શું આપણને અલગ અલગ દેખાડશે. આ જોઈ અને ભાઈ ખૂબ જ વ્યાકુળ થઈ ગયો, વ્યગ્ર થઈ ગયો. તો જોઈએ મિત્રો આગળની લાઈન. તો એણે મિત્રો વાત કરી, અથ તેન વ્યાધેન તંડુલ કણાન વિકીર્ણ્ય જાલમ વિસ્તીર્ણ્યમ. શું વાત કરી કે ભાઈ હવે તે પારધીએ શું ચોખાના દાણા વેરી અને એક જાલ બિછાવી. શું બિછાવ્યું? જાલ બિછાવી. કોણે? પારધીએ. જો એમાં શબ્દ લેખો તંડુલ કણાન, એટલે કોના? તો કે ભાઈ ચોખાના દાણા વેરીને. પછી આગળ વાત કરી કે ભાઈ સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂતવા અતિષ્ઠન. શું કીધું? પછી જાળ બિછાવી, તે જાળની પાછળ જઈને ભાઈ સંતાઈ ગયો. ઝાડ હતું, ઝાડવાની પાછળના ભાગમાં જઈને ભાઈ સંતાઈ ગયો. શું કર્યું? પેલા આવીને નેટ બિછાવી, ઝાડ બિછાવી, એમાં ચોખાના દાણા વેર્યા અને એ પછી ઝાડ એમને રાખી અને એ ભાઈ કોની? ઝાડવાની પાછળ હાલો ગયો. તો શું કીધું આગળ? કે છે તસ્મિન નૈવ કાલે. શું? કયા સમયે? તો કે ભાઈ તે જ સમયે ચિત્રગ્રીવ નામના કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. શું વધ કીધું? કે ભાઈ તે જ સમયે, જો શબ્દ સાંભળજો આ મહત્વનો છે, ચિત્રગ્રીવ નામનો. કોણ? કબૂતરોનો રાજા. કોનો રાજા? કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો, એટલે કે ફરતો હતો. કોણ ફરતો હતો? કબૂતર નો રાજા જે છે પોતાના પરિવાર સાથે. એટલે સમજો, કાગડાનું નામ લઘુપત નક, હવે કબૂતર આવ્યો, કબૂતરનું નામ ચિત્રગ્રીવ અને કબૂતરોનો રાજા હતો ભાઈ, એના પરિવાર સાથે ફરતો હતો. તો એને આગળની લાઈનમાં શું કીધું? ફરતા ફરતા કહે છે ભૂમૌ વિકીર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતાહા લુબ્ધાહા ભવન. શું કહે છે? જમીન પર પડેલા, શું પડેલા? ચોખાના દાણા જોઈને બધા જ કબૂતરો લલચાયા. ભાઈ કા તો જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, બરાબર, બધા કબૂતરો શું થઈ ગયા? લલચાઈ ગયા કે ભાઈ આ તો ગજબ કહેવાય, નીચે તમે જોવો તો ખરા કેટલું બધું આપણું જમવાનું પડેલું છે, બરાબર, આ જમવાનું પડેલું છે. આગળ શું બોલે છે? તતઃ સ કપોતરાજ તંડુલ કણાન લુબ્ધાન કપોતાન અકથયત. શું કહે છે? પછી તે કબૂતર રાજે, જે બીજા બધા કબૂતરો ચોખાના દાણા જોઈને લલચાયેલા હતા, એમને કહ્યું. કોને કહ્યું? કબૂતરોના રાજાએ. કોને કીધું? કબૂતરોને. શું કહે છે? કુતોત્ર નિર્જને વને તંડુલ કણાનામ સંભવઃ. શું કીધું? કે ભાઈ કુતોત્ર, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? ભાઈ અહીંયા કોઈ માણા જ આવવા તૈયાર નથી, અહીંયા નિર્જન વન છે, અહીંયા કંઈ છે જ નહીં, યા તમને ચોખાના દાણા દેખાય છે, આ સંભવ કેવી રીતે છે, આ પોસિબલ કેવી રીતે છે? તો ભાઈ એને આગળ વાત કરી, શું કહે છે? તન્નિરૂપ્યતાવત ભદ્રમિદમ ન પશ્યામી. તો શું કહે છે? કે તો તેના વિશે તમે વિચાર કરો, બરાબર, હું આને કલ્યાણ કે અશુભ જોતો નથી. ભાઈ આમાં કઈક આપણું અનિષ્ટ જ છે, આમાં મને કઈ સારું નથી દેખાતું. અનેન તંડુલકણ લોભેન અસ્માકં મહદ અનિષ્ટમ ભવતિ, એટલે કે ભવિતુમ અર્હતિ. શું કીધું? કે આ ચોખાના દાણાના લોભથી જો આપણે નીચે જાશું તો આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. શું થઈ શકે મિત્રો? આપણું અનિષ્ટ થશે જો આપણે આ ચોખાના દાણા નીચે પડ્યા છે, આ ચોખાના દાણા જો આપણે ખાવા જશું, કારણ કે નિર્જન વન છે અને એમાં જો ચોખાના દાણા આપણે ખાવા જશું તો આપણું કંઈક અનિષ્ટ થશે એવું મને લાગે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ. આથી સર્વ પ્રકારે ક્યારેય પણ વગર વિચારીએ કામ કરવું જોઈએ નહીં. કેવું કામ ન કરવું જોઈએ? વગર વિચારીએ, વિચાર્યા વગરનું કામ કાર્ય ન કરાય. નીચે જમવાનું દેખાણું હું વહી જવાનું એમ નહીં, પેલા વિચારો. યતઃ કારણ કે. શું કહે છે? તો મિત્રો સરસ મજાનો શ્લોક બોલે છે, તો શ્લોક જોઈએ પેલા. સુજીર્ણ મન્નમ સુવિચક્ષણ સુત સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘ કાલે પિનયાતિ વિક્રિયામ. શું વાત કરી? કે સુચિંત્ય ચોક્તમ, એટલે કે પેલા કીધું સુજીર્ણ મન્નમ, એટલે કે સારી રીતે પચે તેવું અન્ન. સુવિચક્ષણ સુતઃ, ખૂબ જ કુશળ પુત્ર હોય એવી રીતે.
સુશાસિતા શ્રી, સારી રીતે સેવાયેલી શ્રી હોય એટલે કે ધન લક્ષ્મી હોય. પછી આગળને કીધું કે ભાઈ સારી રીતે સુવિચ્યંત એટલે કે સારી રીતે સેવાયેલો રાજા હોય, બરાબર. નૃપતિ શું સેવ્યું તો સારી રીતે સેવાયેલો રાજા હોય. પછી કીધું સુચિંત્ય ચોક્તમ એટલે ખૂબ જ વિચારીને બોલાયેલું વચન હોય. સુવિચાર્ય યત કૃતમ, વગર ક્યારેય આપણે ન બોલવું જોઈએ, ક્યારે વિચાર્યા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં. સુદીર્ઘ કાલેપી, સુદીર્ઘ એટલે અતિશય લાંબા સમયે, નયાતિ વિક્રિયામ, તે વિકારને પામતું નથી. તો મિત્રો આવો આખો શ્લોક જે છે આખા શ્લોકનો અર્થ જોઈએ. તો મિત્રો શું વાત કરી કે ભાઈ સુજીર્ણ અન્નમ એટલે કે સારી રીતે પચે એવું અન્ન બન્યું હોય તો આપણને ભાઈ શરીરમાં ખાય અને બધું વ્યવસ્થિત પચી જાય, ભાઈ અપચો થાય ને એવું નહીં, પચે એવું અન્ન હોય, બરાબર. અજીર્ણ ન હોય, સુજીર્ણ હોય, પચે એવું અન્ન હોય, બરાબર. પછી કીધું ખૂબ કુશળ પુત્ર હોય, જે દીકરો હોય એકદમ પરિપક્વ હોય, જે પોતાના પરિવારને દિન પ્રતિદિન સારા કામની અંદર આગળ વધારતો જાય, પોતાનું નામ કરે, પોતાના પપ્પાનું, પોતાના પરિવારનું નામ કરે. એટલા માટે જોલું ગીત છે ને, પાપા કહેતે હૈ બડા નામ કરેગા. શું વાત કરી કે છે ભાઈ મારો દીકરો છે એ પપ્પાનું નામ રોશન કરશે, હે, એ પરિવારનું નામ રોશન કરશે. તો કે ખૂબ સારો એવો કુશળ પુત્ર હોય. પછી કીધું સારી રીતે સેવાયેલી લક્ષ્મી હોય, ધન સંપત્તિ હોય. મિત્રો પૈસા જે છે લક્ષ્મી, લક્ષ્મીના 10 પ્રકાર છે, બરાબર. તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવ્યો હોય ને મિત્રો, જ્યારે એ તમે પૂજા પાઠ કરાવો ત્યારે તમારા પાસે સંકલ્પ કરાવે કે હાલો તમે બધા 3 વાર વિષ્ણવે બોલો, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, એમ કરીને પછી જે સંકલ્પ છે તમારી પાસે મનનો, જે તમારે પૂજા પાઠ કરો છો, જે તમારું કામ છે એનો સંકલ્પ કરાવે, બરાબર. એની અંદર તમને એમ કહે છે કે ભાઈ 10 પ્રકારની શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, બરાબર. લક્ષ્મીના અલગ અલગ પ્રકારો છે, લક્ષ્મીના અલગ અલગ વાહનો છે. જેવા વાહનમાં લક્ષ્મી બેસીને આપણા ઘરે આવે છે એ જ પ્રકારે એવા જ વાહનથી લક્ષ્મીજી જાય છે. પણ આપણે કેવી લક્ષ્મી માગીએ છીએ તો કે ભાઈ નારાયણેન સહિતમ, એટલે કે ભાઈ લક્ષ્મીજી તો આવે ભેગા નારાયણ આવે, એટલે કે જો ઘરવાળા અહીંયા રહેતા હોય તો એમની પત્ની છે ત્યાંથી ક્યાંય જવાની નથી, પત્ની પણ સાથે રહેશે. પણ અમુક ક્યાંક ખોટા પ્રકારના રૂપિયા આવી ગયા હોય તો એ શું થાય કે એ લક્ષ્મી આપણા ઘરમાં આવે તો જે ઘરની અંદર લક્ષ્મી પડી એને પણ લઈ જાય. તો આવા અલગ અલગ પ્રકારના લક્ષ્મીના પ્રકારો છે. તો આ એમ જ કહે છે કે ભાઈ સારી રીતે યોગ્ય હોય એવી ધન સંપત્તિ, બરાબર. પછી શું કીધું તો કે ભાઈ વિચારીને કરેલું કામ, બરાબર. કેવું કામ? વિચારીને કરેલું હોય એવું. પછી વાત કરી રાજા, સારી રીતે સેવાયેલો રાજા હોય, હે, રાજા રામ. રાજા રામ ખાલી એમનેમ જોવા માટે નીકળ્યા કે ભાઈ મારે જોવું છે કે પ્રજાજનો શું વિચારે છે. એમાં એક ધોબી બોલ્યો હતો કે ભાઈ સીતાજી છે એ રાવણના ઘરે આટલા સમય સુધી રહી, એવા છતાં એ રામ ભગવાને રાખી, તો ભાઈ અમે કેમ નહીં. તો બીજા દિવસે સીતાનો ત્યાગ કરી દીધો. કોના માટે? પ્રજા માટે. એ અંદરથી એટલો વિરહ સહન કર્યો છે રામ ભગવાને, પણ પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા એકદમ સુખી રહે, એને કાંઈ પણ મનની અંદર દ્વેષ ભાવના ન જાગે, એના માટે રામ ભગવાને શું કર્યો મિત્રો? સીતાનો ત્યાગ કર્યો, બરાબર. આ આપણને દુનિયાને બતાવવા માટે રામ ભગવાનના જેટલા ત્યાગ છે, સીતાજીના જેટલા ત્યાગ છે, એ આપણે કોઈ પણ કરી ન શકીએ, બરાબર. એટલા માટે તમે 10મા ધોરણમાં એક સરસ મજાનો શ્લોક આવ્યો છે, આપત્સુ રામ. જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ને ત્યારે મિત્રો આપણે રામ ભગવાનને યાદ કરવા કે ભાઈ એના જેવી તો મુશ્કેલી આપણે નથી, કે ભાઈ અત્યારે રાજ્ય શાસન આપવાના છે ને આવતીકાલ થાય છે તો તમારે વનવાસ મળી જાય, એટલી તો આપણે મુશ્કેલી નથી. તો અહીંયા એ જ વાત કરી તો કે સારી રીતે સેવાયેલો રાજા હોય, હે. પછી આગળ વાત કરી વિચારીને કામ કરવાનું, વગર વિચારીને ક્યારેય કામ કરવાનું નહીં. અને મુખ્ય વાત શું તો છેલ્લી લાઈનમાં કીધું, સુદીર્ઘ કાલેપી, આ લાંબા સમયે પણ વિક્રિયામ, આનો નાશ થતો નથી, લાંબા સમય સુધી ચાલે. એટલે કે ભલે આપણે એમ કહીએ ને ભાઈ એમને તો કઈ ગઈઢા હોય, આ સુવાક્ય બહાર નથી પાડ્યું કે ભાઈ ધીરજના ફળ મીઠા હોય, હે, ધીમે ધીમે મળે તો એ લાંબા સમય સુધી રહે, જેમ જલ્દી વસ્તુ મળી ગઈ હોય એવી વસ્તુ ખૂબ જ જલ્દીથી પાછી જાય. તો મિત્રો આ વિડીયો છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. શું વાત કરી તો કે છે કે ભાઈ એક ગોદાવરી નદીનો કિનારો છે, બરાબર. ત્યાં શું છે તો એક વૃક્ષ છે સીમડાનું. ત્યાં શું છે તો ત્યાં રાતના ઘણા બધા પક્ષીઓ આવે છે. તેમાં શું છે તો એમાં એક લઘુ પતનક નામનો કાગડો છે. ઈ કાગડો કોને જોવે છે તો કે ભાઈ સવારના સમયે એક શિકારીને જોવે છે, બરાબર. એ જ સમયે શું થાય છે તો કે ભાઈ
कपोतराज छे चित्रग्रीव एना कबूतरो साथे आकाशमां पक्षीओ फरता होय छे कबूतरो ओलो जे शिकारी छे ई नीचे झाड़ पाथरी एमां ચોખાના દાડાથી આખી ઝાડ પાથરે છે અને ઈ ઝાડવાની પાછળ જઈને સંતાઈ જાય છે કબૂતરો નીચે જોઈને લોભાય છે લોભાય અને શું કરે છે તો કે ભાઈ નીચે જવાની વાત કરે છે ત્યારે આ રાજા છે નાખો શ્લોક કહે છે મિત્રો આ શ્લોક પૂરો થાય છે અને પછી હવે શું થાય છે બરાબર આ બધે બધું પાર્ટ 2 ની અંદર જોવા મળશે કે ભાઈ લોલચાઈ જાય છે તો એને જમવાનું મળે છે કે પારધી છે એ લોકોને મારી નાખે છે કબૂતરોને પક્ષીઓનું શું થાય છે આ બધી બાબતો નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે ત્યાં સુધી મિત્રો થેન્ક યુ જય હિન્દ અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો થેન્ક યુ